કામરેજ તાલુકાના કોસમાડી ખાતે બે જૂથ વચ્ચે જૂથ અથડામણમાં 10 જેટલા ઇસમોને ઈજા પહોંચતા પોલીસે કુલ 22 જેટલા ઇસમો વિરુદ્ધ રાયટિંગનો ગુનો નોંધ્યો હતો। કામરેજ તાલુકાના કોસમાડી ગામ ખાતે બે ઇસમો વચ્ચે ખેતરના નહીં આવવા દેવા બાબતે સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા બંને ઇસમોએ પોતાના ગ્રુપના માણસો બોલાવતા બંને જૂથે પથ્થર અને લાકડાના ફટકાઓ વડે એકબીજા પર હુમલો કરતા જૂથ અથડામણ થવા પામ્યું હતું। 10 જેટલા ઇસમોને ઈજા થવા પામી હતી, જેને પગલે ઘટનાસ્થળ પર કામરેજ પોલીસની મોટી સંખ્યામાં કાફલો પહોંચી મામલો થાળે પાડી 8 જેટલા ઇસમોની અટકાયત પણ કરી હતી। વધુમાં કુલ 22 જેટલા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો બીજી તરફ સમગ્ર ઘટનાના વિડીયો પણ વાયરલ થવા પામ્યા હતા, જેમાં બંને જૂથો વચ્ચેની મારામારીના દ્રશ્યો કેદ થવા પામ્યા હતા। તેમજ આ ઘટના સમયે કોસમાડી ગામના પાદરે બેસેલા ગામના યુવાનો તેમજ વડીલોએ વચ્ચે પડીને મામલો થાળે પાડવા જતા તેમના ઉપર પણ હુમલો કરાતા તેઓને પણ ઈજા પહોંચવા પામી હતી। આ ઘટનામાં બંને જૂથમાંથી બે મહિલાઓને પણ ઈજા પહોંચવા પામી હતી, જોકે હાલ પોલીસે બંને જૂથોના ઇસમોની અટકાયત કરી છે તેમજ અન્ય ઇસમોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે। ગઈકાલે કોસમાડી ગામમાં સાંજના વસાવા અને પટેલો વચ્ચે એક બનાવ બનેલ, જે બનાવમાં પટેલ તરફથી ફરિયાદી ધવેલભાઈ સુરેશભાઈ પટેલ છે અને વસાવા તરફથી ફરિયાદી દિલેશભાઈ કાળુભાઈ વસાવા છે। બંનેની ક્રોસ ફરિયાદ છે। બંને પોતપોતાના અંગત રીતે પોતાના ખેતરમાં ભાગીઓ કેમ આવવા નથી દેતો અને કાળુ કે એને ધવલભાઈને એવું કહીને આક્ષેપ કરેલો છે કે એનો ભાગીઓ કાળુ દિનેશ કાળુ આવવા નથી દેતો, એ બાબતની બબાલ કરી અને એમના પોતપોતાના કોમના માણસો બોલાવી અને સામસામે લાકડી ધોઘા પાઇપ અને પથ્થરો વડે ઝઘડો કરી અને ઝઘડો કરેલ હોય જે અનુસંધાને દિનેશભાઈ કાળુભાઈ વસાવાનાઓએ 14 પટેલ આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 327, 24, 337, 143, 144, 147, 148, 49, 550, 556, 562 અને એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ફરિયાદ આપેલી છે। તેમાં ધવલ સુરેશભાઈ પટેલનાઓએ પણ આઈપીસી 323, 324, 337 અને રાયોટિંગની કલમો સહિત કુલ 22 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે। અત્યારે બંને પક્ષેથી ટોટલ 8 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે, કોવિડ કરાવીને અટક કરવા માટેની કાર્યવાહી ચાલુ રહેલ છે। સદર બનાવમાં એટ્રોસિટી મુજબના ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરત વિભાગ સુરતનાઓ બીકે વણાર સાહેબનાઓ કરી રહેલ છે અને રાયોટિંગના પટેલ ફરિયાદી છે એ તરફની તપાસ પીએસઆઈ શ્રી વીઆર ચોસલાનાઓ કરી રહ્યા છે। કેટલા આરોપીની અટક થઈ છે અને કેવી ઈજાઓ થઈ છે? અત્યારે કોઈ પણ માણસને ટોટલ બંને તરફે 5-6 માણસોને ઈજા થયેલી છે। પટેલ તરફે પણ 6-1 માણસોને ઈજા થયેલી છે, જેમાં એક બેન છે। વસાવા તરફે પણ 5-6 માણસોને ઈજા થયેલી છે, જેમાં એક બેન છે। તો બંને તરફે 6-6 આરો ઈજા પામનાર છે અને બંને તરફેના ટોટલ 8 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે, કોરોના કરાવીને એમની અટક કરવા માટેની તજવીજ ચાલી રહી છે।